सर्वे ने क्षमा मांगी આગળ વધી રહ્યો હોય અધ્યાત્મના માર્ગમાં એને પહોંચે
ये नमो आयरियानम वज्जायानम नमो लोए समर्थावनम लाओ तू एक शक्ति छे ये एक छे अने श्रीमंदर स्वामी भगवान नीच छे ये अत्यारे चालू छे आ चालू डायलेमो छे मारे मीडियम बनवान हूँ जो मीडियम बने तमें जो मीडियम बनतो नियम करतो कई नियम कई सवारे 5 वागे करना ना 8 वागे करो 10 वागे करो बीजे दाड़े 4 वागे करो सवार ना 3 वक्त करवानू छे वात करे कई नहीं आवे हाँ तमे सांभळे ली तमे को मने खबर छे कई नहीं आवे रवि साहेबे कह्युं एम संतो करड़ा ज्ञान हमारा हाँ कपड़ो छे आ ज्ञान संतो करड़ा ज्ञान हमारा कहे कुछे कछु काम न आवे कहे सुने कछु काम न आवे तमे कोने हूँ सांभळू हूँ कहू ने आ भाई सांभळे कहीं काम न आवे करे तो उतरे पारा संतो करड़ा ज्ञान हमारा आवू छे जे करवू जोईए कई भारे नथी तमे जो सन्मुख हो एक बार किरण भाई नो टेस्ट करवा खातर पर 6 महीना करो पड़े हूँ पगे लागीने तमने कहू छु अठम करवानू कहतो नथी अठाई करवानू कहतो नथी माथक छमण करवानू कहतो नथी तमने आ करवानू कहू छु 5-7 मिनिट तमने थसे आ कि आ भावना तमे लो छो भावपूर्वक करजो भावना जे लेवानी छे भावपूर्वक लेवानी छे अने भावपूर्वक आपजो तमने પોતાને પણ અંદર સંતોષ થશે અંદર રહેલું તત્વ અંદર રહેલું એ પરમ તત્વ મેં તમને બીજે દાડે બીજા વાર્તાલાપમાં કહ્યું એમ પરમાત્મા તત્વ પ્રફુલ્લિત થશે તમે જો તો કરો શું થશે એની વાતો હું કહું એના કરતા એનો તમે અનુભવ કરો ઘણી મહત્વની વાત છે મગ મહત્વની વાત છે અને હું કહું છું આમાં આમાં મારું કોઈ કમિશન નથી લાગતું કે જેટલી બાકી વધારે ખપે તો 10% મને મળવાના છે ના 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 આપણો બધાનો ઉદ્ધાર થવાનો છે સમજાને એ 300 વર્ષ પહેલા ને 500 વર્ષ પહેલા ને 800 વર્ષ પહેલા 3 મીડા જયારે આવશે એક વખતે 1000 ની સાલ આવી હતી 999 હતા 1000 ની સાલ આવી એની પહેલા મહાત્માઓએ આ જ કહ્યું હતું તમે સાવધ રહો સાવધ ભય ભય નથી કપરો કાળ હોય છે ત્યારે સાધના થોડી કરવાની હોય ફળ ઘણું વધારે મળે આ સાધનાનો કાળ છે 3 નવડા ને 3 મીડા 1999 અને 3 મીડા બગડા પછી 3 મીડા આવશે સમજ્યા ને છેલ્લા 1500 વર્ષની અંદર મહાત્મા પુરુષોએ આ વખત કેટલો કપરો છે કપરાનો અર્થ તમે ભય ભયભીત નહીં બનતા કપરાનો મહત્વનો અર્થ એ છે તમે સાધનામાં ચાલી જાઓ અને સાધના આટલી આટલી ન કરી શકો કૃપા કરીને તમારો વખત અહીં બગાડશો નહીં પ્રિન્સમાં તમે વાર્તાલાપ સાંભળવા નહીં આવો ને બે જણ આવશે ને હું અહીંયા 22 દાડા વાર્તાલાપ આપવાનો છું તમે કમી તકલીફ નહીં લેતા જો આ ન કરી શકો તમે આ ન કરી શકો કશું નહીં કરી શકો આ સમજણ પછી આ માનવ ભાવ મળ્યા પછી હું ને તમે જો આટલું ન કરી શકી કઈ કરી શકીશ આ પહેલું મંગળાચરણ નવકારનું એ માટે છે મારો ફોર્સ તમને આ પ્રક્રિયા ઉપર છે તમે આ ભાવના કરો અરહત તત્વની એ સત્ય અહીંયા ભરી છે અહીંયા નિગોદની તાકાત નથી કે મારા વિચારને ભાવને સ્પર્શે નિગોદનો ઉદ્ધાર થઈ જશે નિગોદનો ઉદ્ધાર થઈ જશે તમે જો આ શક્તિને અરહદ તત્વની અરિહંત પરમાત્માની જગતના સર્વ જીવોના સુખની પ્રતિકૂળતાઓ
ને અનુકૂળતામાં પલોટવાની આ શક્તિનો તમે અને હું જો સદુપયોગ કરીશું, એ માનવ મશીન દ્વારા, માનવ કોમ્પ્યુટર દ્વારા જ શક્ય છે. તમે અહીંયાથી એ શક્તિ લઈ શકો, અહીંયાથી એ શક્તિ આપી શકો. તમારે એ આ જ કામ કરવાનું. અને જો આ નહીં કરો તમે, તો મેં તમને કહ્યું ને, કોઈ સાથે હમણાં વાત થઈ, બે મગજ છે, એક એક આ બ્રેઇન છે, સમજ્યા ને, અને બીજું એક સ્મોલ બ્રેઇન અહીં નીચે જઠરમાં. સાયકોલોજીમાં, વિજ્ઞાનમાં એ શોધ થઈ છે કે આ એક મગજ છે, મોટું મગજ, અહીંયા જઠરમાં એક નાનું મગજ છે. અને આ મોટું મગજ ભવિષ્યના વિઝનને જુએ છે. કેવળ જ્ઞાન મારો સ્વભાવ છે, આ મોટું વિઝન જોઈ શકે, જુએ છે. અને આ જઠરમાં રહેલું મગજ મારા નિગોદને જુએ છે, મારા સ્વાર્થને જુએ છે. હું પશુત્વમાંથી આવ્યો છું, મારો અને તમારો સ્વાર્થ ક્યાં, મને શું ફાયદો આમાં? તમને સમજવું, કઈથી કોઈ બોલે છે તમે ધ્યાન રાખજો. બીજો બોલતો હોય ને તો કરુણા કરજો. તમે એ વખતે વિચાર કરજો, સમજ્યા ને, કે એનું એનું માઇક્રો બ્રેન બોલે છે. જ્યારે સ્વાર્થ બોલે, અપરાર્થ ને હું તમને વાત કરું છું, અને દિવસમાં 3 વાર, 10-10 મિનિટ 3 વાર, સવાર, બપોર અને સાંજ, ગમે ત્યારે. સવારે 4 વાગે ઉઠો, અને 9 વાગ્યા સુધી, બપોરના 11 વાગ્યાથી માંડી 3 વાગ્યા સુધી, અને રાત્રે 8 વાગ્યા 7 વાગ્યા પછી 2 વાગ્યા સુધી કરવું જોઈશે તમારે. હા, હાલતા ચાલતા, ગાડી ચલાવતા નહીં, હા, કોઈ જગ્યાએ બેસીને, કોઈ જગ્યાએ, તને તમે કોઈ જગ્યાએ બેસો છો ને, પૃથ્વીના સંપર્કમાં આવો છો, રિલેશનશીપ વિથ ધી અર્થ. અને મેં તમને આ 3 વાર્તાલાપમાં એ કહ્યું છે, એક આ પૃથ્વી છે, એક આ પૃથ્વી છે, દ્રવ્ય પૃથ્વી, આ પૃથ્વી, એક બીજી ભાવ પૃથ્વી, આ પૃથ્વી છે. પૃથ્વીના સંપર્કમાં આપણે આવીએ છીએ, પૃથ્વીના સંપર્કમાં જયારે આવીએ છીએ ને, પૃથ્વીને બદલી નાખી, તમે પગલા મૂકો છો, પૃથ્વી બદલાઈ જાય છે, બદલાઈ જાય છે. મેં ઘણી વાર તમને વાત કહી છે, સુદામો આવ્યો ક્યાં, દ્વારકા, પત્નીને કે અરે દ્વારકાના રાજા જોડે, અમે તો જોડે એકબીજાની બગલમાં હાથ રાખીને ફરતા હતા. સુદામાની પત્ની કે છોકરાને ખાવાના ધાન્ય નથી, અને દ્વારકાના રાજાની વાત કરો છો, જાઓ જઈને કહો, સમજ્યા ને, અનાજની 4-5 ગુણ લઈ આવો. પત્નીના મહેણાથી ગયો એ મેં કહી છે તમને, હું તમને યાદ કરું છું. હું તમને જમીન પર બેસવાનું કેમ, જમીન પર, ખુરશીમાં નહીં, તમે બેસી શકો ત્યાં સુધી સાધના કરવા જમીન પર બેસો. કારણ કે તમારું ખુરશીમાં બેસો, કમરથી તમને વેદના હોય, પગ જમીનને અડવા જોઈએ. ખુરશી પર બેસો ને તો તમે પગ જમીનને અડવા જોઈએ, અડવા જોઈએ. અને સુદામો આવ્યો, કૃષ્ણ ભગવાન એનું સ્વાગત કર્યું, ખૂબ ભાવ બતાવ્યો. મારી આખી કથા તમને કેવી નથી. તરંગારે જયારે જવા નીકળ્યા ને, સુદામો જવા નીકળ્યો ને, કૃષ્ણ ભગવાન વળાવવા માટે આવીને ઉભા રહ્યા, બે ભેટ્યા, બે મિત્રો એકબીજા જોડે, સમજ્યા ને, આઠ પટરાણીઓ જોઈ રહી, છીછરે હાલ આ બ્રાહ્મણ ને, સમજ્યા ને, માથે પાઘડી નથી, પગમાં પગરખા નથી, એવા ભિખારડાને ત્રણ જગતનો સ્વામી ભેટે છે, જોઈ રહી, અને એને કહ્યું, વિદાય લઉં છું. ભગવાનની આંખો ભીની હતી, ક્યારેક ભગવાનની આંખો ભીની થાય છે, હા, આવા ઘનિષ્ઠ મિત્રને જતો જોઈને, અને ક્યારેક ભગવાનની આંખો ભીની થાય છે, સંગમ જેવાને, અરે અમે કઈ કરી શક્યા નહીં, ભીની થાય છે. તમે પાછળ જજો, અર્થોની પાછળ જજો, પાછળ જશો તો પામશો.
હા તમે બહાર ને બહાર રહેશો ને પામશો ને ભગવાન ઉભા રહેલા જોઈ રહ્યા સુધામાં વિદાય લીધી જતો તો જઈ રહ્યો તો આ જઈ રહ્યો છે ભગવાન ઉભેલો પઠરાણીઓ રુક્ષ્મણી સિવાયની બાકીની સાત સત્યભામા ને બાકીની જંબુવતી અંદર ચાલી ગઈ ખભા ઉપર હાથ મૂકી રુક્ષ્મણીએ કહ્યું પ્રભુ ચાલો હવે હવે દેખાતો નતો જતા 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 બોટ રહી ગયું તમે ભૂલશો નહીં ભગવાન જુએ છે હું તમે પણ જોઈ જઈ રહ્યા છીએ ને જો જઈ રહ્યા હો સીધી દિશામાં હું ને તમે જો જઈ રહ્યા છીએ ને ક્યાંકથી ભગવાન જુએ છે સમજી રાખજો તમે વાત એ યાદ રાખજો હા અહીંયા એ વાત મહત્વની નથી કે હવે હું ક્યાં જઉં છું પોરબંદર મારે ઘેર જઉં છું મારા બહેની છોકરા પાસે જઉં છું ના 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 તમે એ વાત યાદ રાખજો હા હું જઈ રહ્યો તો એ પ્રભુ જોઈ રહ્યા છે જોઈ રહ્યા છે રુક્ષ્મણીએ કહ્યું ભગવાન એક પ્રશ્ન પૂછું ભગવાનની ઉદાસી દૂર કરવા ભગવાનની તંદ્રા દૂર કરવા રુક્ષ્મણીએ પૂછ્યું રુક્ષ્મણીએ આઠ અગ્ર મહિષીઓ આઠ કર્મ છે હા એને આઠ હતા ને સારી ભદ્ર ને 32 હતા ને અર્થ છે એની પાછળ સમજી રાખજો એક કર્મ પ્રકૃતિએ પૂછ્યો દ્વારિકાની અંદર ઘોડા નથી હાથી નથી રથ નથી પાલખીઓ નથી અને ઉઘાડે પગે મોકલ્યો પોરબંદર કર્મ પ્રકૃતિ આ જ વિચાર કરે કર્મ પ્રકૃતિને પહેલો વિચાર હાથીનો ને પાલખીનો આવે બીજું વિચારે શું કરે રુક્ષ્મણી એમાં રુક્ષ્મણીએ એ જ પૂછ્યું સમજાવ કે નહીં ભગવાન રુક્ષ્મણીની સામે જોયું તંદ્રામાંથી બારામી એને કહું તું નહીં સમજે એ સમજે છે કે ના સમજી શકે ના તમે આ જોજો હું તમને આ બધા પ્રસંગો મેં છેલ્લા 10 વર્ષમાં તમને ઉકલ કયા છે હા બધા રામ દરબારમાં દુર્યો એને રાવણને રાવણને મારીને ભગવાન પાછા આવ્યા સીતાને લઈને બધાને ભક્તિ તો આપી હનુમાન ને ભૂલી ગયા જાણે ભગવાન એમ સીતાને લાગ્યું સીતાએ કીધું કે હું ભક્તિ તો આપું એટલે સીતાએ હનુમાન તો અહીંયા બેઠેલો સમજા કે ભગવાન અહીં બેઠેલા સીતા અહીંયા બેઠેલા ગળામાંથી હાર કાઢીને આપ્યો હનુમાન ને હનુમાન હાર જોઈ એક એક મોતી નો હાર હતો એક એક મોતી ને દાંતે થી તોડીને ફેંકી દેવા લાગ્યો બીજું ત્રીજું પાંચમું સીધાથી સહન ન થયું ભગવાન અહીંયા બેઠેલો ભગવાન તો તમે એમ માનો છો ભગવાને ખ્યાલ નતો ત્રણ કાળના સર્વ ક્ષેત્ર અને સમયમાં સર્વ પદાર્થોનું ખાટ નો ખ્યાલ હોય તો આ ખ્યાલ નતો ના તરત જ સીધાએ કહ્યું કે અરે હનુમાન તું શું કરે છે આ કિંમતી હાર મારા લગ્ન થયા ને ભગવાન સાથે ત્યારે જનક વિદેહી મારા પિતાએ બક્ષિસ આપ્યો હતો ઘણો મોંઘો છે ધર્મ પ્રકૃતિની બધી વ્યાખ્યા સંસારીપણામાં જ હોય ઘણો મોંઘો છે અને તું એક એક મોતી દાંતેથી તોડી નાખે છે હનુમાને કીધું હું જોઉં છું એમાં ભગવાનનું નામ છે ભગવાનનું નામ ન હોય તો મારે શું કામનું તમે વિચાર કરજો આ સામાન્ય ભગવાન સમજી ગયા સીતા પણ હનુમાનને જાણતા નથી જાણ હનુમાન મેં તમને વારંવાર કહ્યું છે એમ રામાયણમાં બે મન આવી છે એક હનુમાન અને બીજું લક્ષ્મણ ભગવાન જોડે જેનો સંબંધ છે એવા બે મન છે લક્ષ્મણ ભગવાનની સેવા લક્ષ્મણ એટલે એકાગ્ર થયેલું મન એ લક્ષ્મણ છે એક જ છે લક્ષ્ય જેનું એ લક્ષ્મણ છે અને હનુમાન જેને મનને પલટી નાખ્યું છે
ટોટલી સરેન્ડર ટુ ધ સોલ. આત્મ તત્વમાં એકાગ્ર થયેલું જે મન છે, અનુમન. ભગવાન કહે છે કે હું બધાનું ઋણ વાળી આપીશ. ભરત ને કહે છે સમજાને હનુમાનનું ઋણ નહીં વાળી આપ. નવકારનું ઋણ તીર્થંકરો વાળી શકતા નથી. તીર્થંકરો, હું તીર્થંકર ની વાત કરું છું. તમે અંદર જાઓ, તમે ઉપર જાઓ, તમે 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 આ હકીકતોની આર પાર ચાલી જાઓ. તમે હકીકતોની આર પાર જયારે ચાલી જાઓ છો ને, એ વખત તમને સમજાય છે. તમને એ વખત સમજાય છે. અહીંયા કૃષ્ણ ભગવાનને પણ લાગ્યું કે રુક્ષ્મણી સમજી નહીં શકે. એને કહ્યું કૃષ્ણ ભગવાને, સમજા ને રુક્ષ્મણી, તને ખબર છે, અરે આ આખું દ્વારિકા એનું છે. ભક્તની દયાથી ભગવાન પોતે પોતાની આત્મ સમૃદ્ધિ ભોગવે છે. એને લાગ્યું કે ભક્તો ભક્તો ઉપર ભગવાન દયા કરે છે. ભગવાન કહેતા હતા ભગવાન ઉપર ભક્તો દયા કરીશ. ભાગવતમાં એક પ્રસંગ આવે છે, ધ્રુવકે વૈકુંઠમાં ભગવાન રડતા હતા અને અને રુક્ષ્મણી આવી, સત્યભામા આવી, જાંબુવતી આવી, આઠે આઠ, અરે ભગવાન છું, તમે રડો છો, વિશ્વના આંસુ લૂછનારા તમે રડો છો. ભગવાન વધારે વધારે રડવા લે, જવાબ જ ના આવે. અને એટલામાં રાધા આવી પહોંચી. સમજ્યા ને, સત્યભામાએ રાધાને કીધું, તારા ભગવાનના આંસુ લૂછ. રાધા એ રાધા, સમજ્યા ને. કોઈ વાર મીરા અને રાધાની જોવું, તત્વજ્ઞાન ની વાત કરીશ ને, કર્મો ખપી જશે, તમારી આંખો ભીની થઈ જશે. હા, રાધા અને મીરાનો એક અંશ આપણામાં આવ્યો નથી. આપણે હજી રાધાને અને મીરાને ઓળખતા નથી. તરત જ રાધા ભગવાન, રાધા એ છે. તમે તમે એને સુલટાવી દો ને ધારા થઈ જાય. કોઈ દાડો ભાવની ધારા ભગવાન સાથે તમે જોડી છે, 48 મિનિટ એક જ ધારા ચાલી હોય, ચાલી છે અહીંયાથી ધારા, અહીંયાથી અહીંયાથી અહીંયા. પેલી વાત તો મેં મારા તમારા માટે કીધું, ઉપરથી અહીંયા લઈ અહીંથી જગતને આપવાનું છે. એ પહેલા પાત્રતા કઈ રીતે આવે, મૂલાધારમાંથી ઉપર ચડી અને અહીંયાથી એની સાથે તત્વાનું સંધાન થાય. તમે પ્રયોગ પણ કર્યો છે? નાના કિરણભાઈ આ કહે છે તો એકવાર બેસી જઈએ. રવિવાર આવે છે ને અહીંયા આવીને, સમજ્યા ને, એક કલાક દોઢ કલાક સુધી તમે કર્યો છે. નિષ્ફળ પ્રયોગ પણ તમે કર્યો છે? નથી કર્યો, નથી કર્યો. રાધાએ પૂછ્યું, રડો છો તું, રડે ભલે નહીં, હા તમે કહો તો ઉપાય મળે. ભગવાનને માટે પણ આ નિયમ છે. રાધા તમે મને કહેશો કે કિરણભાઈ તમે તમે રુક્ષ્મણી માટે સમજ્યા ને, કર્મ પ્રકૃતિ ભક્તને ન ઓળખી શકે, આ પરા પ્રકૃતિ છે. પ્રકૃતિ પ્રકૃતિ બે જાતની છે, એક આત્માનો આત્માની પ્રકૃતિ જે આત્માનો નેચર છે, પરા પ્રકૃતિ રાધા છે. કર્મનો નેચર છે રુક્ષ્મણી ને સત્યભામા. આખું ભાગવત તપાસી લો તમે, હું આ ચાવી આપું છું, ખુલી જશે, ખુલી જશે. અને રાધાએ કહ્યું, મોઢામાંથી બોલો તો ઉપાય મળે. તમારે બોલવું પડશે, બોલવું પડશે. એ પ્રસંગ કહી તો તમે ભગવાને પણ તમારે કહેવું પડશે, આપો આપો ને મહારાજ, અમને શિવ સુખા મોક્ષ આપો, માગવું પડશે. તમે કોઈ હવે એને ખબર છે ને કે અજ્ઞાની એવા આ વર્તમાન સ્વામીને ખબર નથી કે આ બધા ભેગા મુક્ત માટે તમારે માગવું પડશે. હા, અહીંયા ભગવાને કહ્યું, મારા ભક્તનો વિચાર કરું છું. રાધા, મારા ભક્તનો વિચાર કરું છું, મારા પ્રત્યેની એમની ભક્તિ અને ભક્તોએ જે સહન
મારી આંખમાં પાણી આવે છે. હું શું કરી શકું આ ભક્તો માટે? દાદાએ કીધું એમાં મુજાવજો તું, તમે અને હું ભક્ત નો અવતાર લઈએ. બંગાળ ની અંદર ચૈતન્ય મહાપ્રભુ જન્મ્યા. કહેવાય છે કે એ ભગવાન નો અવતાર હતો. અને રાજસ્થાનમાં મીરા જન્મી, રાધા નો અવતાર હતો. હા, કઈ રીતે ભક્ત ની વડાઈ ભગવાન કરી શકે? હા, એનો માર્ગ હતો. એટલે ભગવાને રુક્ષ્મણી ને કહ્યું, હા, કે આ ભક્ત ઉગાડે પગે જાય છે, આ પૃથ્વીને એના પગ અડે છે, એટલે પૃથ્વીમાંથી ધાન્ય પાકે છે. હું ભગવાને 2500 વર્ષ પહેલા 2 પૈસામાં જૂતા મળતા હતા, હા, બધા કપડા વોરાવાનું કીધું. ભગવાને કહ્યું કે ભાઈ મારા સાધુને જૂતા પણ એક જોડી વોરાવજો બાપડાને. ખુલ્લે ભગવાને કીધું નહીં. હા, અને આજે અમે મોડર્ન એજ્યુકેશન, હવે પગમાં જોડા પહેર્યામાં વાંધો તો રેડિયેશન છૂટી ગયું, પૃથ્વી સાથેનો સંપર્ક છૂટી ગયો, હા, મૈત્રી અને કરુણા છૂટી ગઈ. હા, તમે હું કઈ ટીકા નથી કરતો. તમે સમજ્યા ને? તું એ ભગવાને જે ખુલ્લા પગે જવાનું કહ્યું હતું એનું કારણ આ હતું. ભગવાને એ વખતે કહ્યું, હા, સુદામો ઉગાડે પગે પૃથ્વી પર ચાલે છે, અમારા સાધુ મહાત્માઓ ખુલ્લે પગે ચાલે છે, હા, એને લીધે પૃથ્વીમાંથી અન્ન પાકે છે. નમોલો એ સંવત્સરમાં જે બળ રહેલું છે, સમજ્યા ને? બળ કેમ વિખરાઈ ગયું? બળ એટલે વિખરાઈ ગયું, ભગવાને કહેલા તત્વજ્ઞાનના ઊંડાણમાં અમે જઈ નહીં શકે. મંગલાચરણ આપણે શરૂ કરીએ છીએ. હા, અતુલ બલ નિધાનમ, અતુલ બલ નિધાનમ, મૂલાધાર ની અંદર, મંગલાચરણ મારું અને તમારું. આ મંગલાચરણ 2 દિવસ પહેલા મેં જે કહ્યું આ મંગલાચરણ સમય દર્શન નું છે. ના, હું જીવ નથી, પરમાત્મા થવા સર્જાયેલો આત્મા છું. આ વાત આપણે ભૂલી ન જઈએ. અમે ભૂલતા જઈએ છીએ. હા, હું તરત કહું, કોણ કિરણભાઈ પેલા ગોળીજીમાં લેક્ચર, અરે ભૂસાઈ ગયા ગોળીજીમાં લેક્ચર આપનારા કિરણભાઈ ભૂસાઈ ગયા. કિરણભાઈને મારે, કિરણભાઈ તો નાટકનો પાઠ હતો, બીજું કઈ નથી. તમારે ને મારે એ જગાડવાનું છે. અતુલ બલ નિધાનમ, અતુલ સુખ નિધાનમ, જ્ઞાન વિજ્ઞાન બીજમ. જો હું મારામાં તુલના ન થઈ શકે એવું બળ રહેલું છે, એવું સુખ રહેલું છે, એવું જ્ઞાન રહેલું છે, કેવળ જ્ઞાન સુષુપ્તપણે, કેવળ જ્ઞાન બીજ રૂપે મારામાં પડેલું છે, આ અવેરનેસ, આ જાગૃતિ, આ ઉપયોગ મને આવવો જોઈએ, મને રહેવો જોઈએ. જ્ઞાન વિજ્ઞાન બીજમ, અનંત જ્ઞાન સ્વાધિષ્ઠાનમાં મારી અંદર અનંત જ્ઞાન ભરેલું છે. અતુલ સુખ નિધાનમ, જ્ઞાન વિજ્ઞાન બીજમ. હા, અને ક્યાંય કોઈ મળ, કર્મ નો કોઈ મળ મારામાં રહેલો નથી. મારામાં આગલા પ્રાચીન બધા શ્લોકો હું તમને માસ્ટર કી કહું છું, ભગવાનના સમયના તરત નજીકમાં વર્ષ 2800 આતરું
સમજ્યા ને? શુભ વીર અને પાર્થ જીનન, પાર્થનાથ ભગવાન અને વર્ધમાન સ્વામી વચ્ચે 250 વર્ષનું જ અંતર હતું, એટલે કુંડલીની યોગ અમારા પ્રાચીન સ્તોત્રોમાં ભરેલો છે. ચાવી તમને કહું છું, તમે જય તમે કોઈ વખતે કોઈ શ્લોક સ્તુતિ તરત વાંચો, જોજો સાતમાં એ આવી જશે. ને સાતમાં આવશે, અત્યારે એટલો સમય નથી કે એનો વિસ્તાર હું કરું. તમને સમજાશે મારી અને તમારી અંદર આનો જે ક્રમ છે, હા એ અંદર જગાડવા માટે છે. મારી અંદર કઈ ન થાય તો મારા એ અનંત વીર્યને હું પ્રગટાવું. ચાર મોટા અનંતા કહેવામાં આવ્યા, અનંત ચતુષ્ટય. 24 તીર્થંકરોમાં ભગવાનનું એક નામ અનંતનાથ છે. અનંતનાથ એટલે અમારામાં રહેલા ચાર અનંતાને પ્રગટાવનાર. નામોનું એક રહસ્ય મેં તમને કહ્યું છે, હા ઉષભ મજી અંચ બંદે ઉષભ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ. તમે સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ છો, જાગ્રત પ્રગટ. હું અપ્રગટ છું, તમારી જોડે અનુસંધાન એટલે કરું છું. મારી સુપ્રીમનેસ, હા મારી સુપ્રીમસી પ્રગટ થાવ. અજીત જે તે જીત્યા રે તને મુને જીત્યા, પુરુષ કિશો મુજ નામ. હું રાગદ્વેષ થી જીતાયેલો છું, હું પોતે વિષય કથાઈ થી જીતાયેલો છું. હારી ગયો છું ભગવાન. તમે રાગદ્વેષ ને જીત્યા છે, હા ઘાતી કર્મો ને જીત્યા છે. તમે પોતે વિષય કથાઈ ને જીત, તમારું નામ લો ને બળ પ્રાપ્ત થાય છે. નામમાં બળ છે, એસ્ટ્રોમાં બળ છે. માથું દુખતું હોય તો તમે લો તો માથું ઉતરી જાય, તો ભગવાનના નામમાં બળ લેવો. મેં તમે બળનો ઉપયોગ કર્યો નથી. હા ઉષભ મજી અંચ બંદે સંભવ, અસંભવ ને સંભવ બનાવનારા તમે છો. મારા જેવા જે તુચ્છ કથિત પારસમણી બનાવી દેનારા તમે છો. તમે લગાડતા જાઓ. 24 તીર્થંકરો ના નામો એમને નથી આપ્યા. હા કોઈ ફઈ હતી ને કેમ છું નામ પાડી, અભિનંદન પાડો મને ગમે છે. ના 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 ના, હા લાખો વર્ષ પહેલા આ તીર્થંકર થયા એ પહેલા અભિનંદન નામ નક્કી હતું, નક્કી હતું. આવતી 24 ના નામ નક્કી છે, ફઈ નથી પાડવાની. કારણ કે એમાં સાધનાની પ્રક્રિયા ભરેલી છે અને એ સાધનાની પ્રક્રિયા આપણે જગાડવાની છે. તમેને હું કઈ રીતે એને જગાડી શકીએ, તમેને હું એને કઈ રીતે જગાડી શકીએ, એમ અનંતનાથમાં ચાર અનંતા રહેલા છે. અનંત ચતુષ્ઠયના સ્વામી એવા અનંતનાથ પ્રભુ મારી મારામાં રહેલા અનંતા જગાડો. હા તો હું તમને કહું કે તમે અનંતનાથ સાચા છો, જગાડ છે. મેં કહ્યું એમ, મેં વાત તમને કે તમારે માગવું પડશે, એ પણ એક શરત છે. હા તમે અહીંયા કો આપો તો જ આપશે, ડેમોક્રેસી છે. તમારે ન જોઈતું હોય તો નહીં આપવામાં આવે. તમે કહેતો મારે તો સંસારમાં ભટકવું છે અહીંયા, હા ઘડીમાં ડુક્કર બનવું ને ઘડીકમાં ગીત બનવું ને ઘડીકમાં કાગડો બનવું, મારે અહીં ફરવું છે. તથા પરા પ્રકૃતિ આશીર્વાદ આપે છે, જાજરીઓ દેવ ઉપરથી તમને આશીર્વાદ આપે છે. તમે મનમાં વિચાર સાલું કઈ ખરાબ બનવાનું છે, હો 1999 સાલ એવી આવી છે, શું બનશે? ખરાબ જ બનશે તમારે માટે, તો ખરાબ જ બનશે. મેં તમને એટલે કહ્યું, તમે કહો અરે ખરાબ શું બને, હા આ ભગવાનનું નામ જો મારા અહીંયામાં છે એમની સાથેની સન્મુખતા અને ભક્તિ ભક્તિ જો મારામાં રહેલું છે, ક્યાંય કઈ દુઃખ આવે નહીં, એ આવે નહીં. તમે સિલેક્શન તમારું છે. તમને હું તમને થોડા સમયમાં આવી ઘણી વાતો તમને નથી કરી શકતો, અને કેટલીક વાતો એવી હોય છે
આપણે બદલાયા વગર, આપણી દ્રષ્ટિ ખુલ્યા વગર સમજા ને તું. મારી આંખો 11 નંબર ના ચશ્મા હતા, મને કઈ આમ દેખાય નઈ, આ થાંભલો ના દેખાય, સમજા ને. હા, ઓપરેશન કરાવવું પડે તો એ આંખના ડોક્ટરે ઓપરેશન કર્યું. હા, હવે હવે એક આંખમાં 1.5 નંબર અને બીજા આંખમાં 1 નંબર છે, તો ચશ્મા પહેરવા પડે. જીન માણીના ચશ્મા જો તમે પહેરો ને તો તમારા વિચારો બદલે, જાદુ ના બને. ઘણી વાર તો તમને ને મને એ તમે દલીલ કરતો ને, હું હાથ જોડીશ તમને, હું દલીલ નહીં કરું. કાં તો સ્વીકારો, અડધો પાણીનો ગ્લાસ કાં તો તમે જુઓ છો અડધો ખાલી છે. હું સામાન્ય વાત નથી કહેતો, હું અસામાન્ય વાત, કાં તો તમે જુઓ અડધો ભરેલો છે. તમારી ટોટેલિટી કઈ છે, તમારી સમગ્રતા, હા, અનંતા ભવોથી તમે એ જ લીધું છે, તમારો અડધો ખાલી છે. હા, મારે ગાડી છે પણ મારુતિ છે, ફલાણી નથી, ક્રિસલર નથી, તમને એ દે. અરે ગાડી તો છે, મારે ગાડી નથી, મારે સ્કૂટર, અરે સ્કૂટર, મારે પગ છે. પગ ન હોત અને મને દુનિયાની મોઘામાં મોઘી ગાડી મળી હોત તો હું તમને પૂછું છું, તમે અડધો ભરેલો ગ્લાસ જોઈ શકો છો. સાધનાની એ વાત છે, મેં તમને એ દાડે કહ્યું એમ, ખાલી ગ્લાસ તમારા વિઝનમાં, તમે ખાલી ગ્લાસ, છલાછલ પાણી છલકાતું તમને દેખાય છે. તમે અને હું જયારે એ જોતા થઈએ, સમજા ને, ત્યારે ત્યારે તમે ને હું કેવળ જ્ઞાન ની સન્મુખ થઈ છું. કેવળ જ્ઞાન હું માનું છું ને નથી માનતો એનો વિષય નથી. કેવળ જ્ઞાન કઈ રીતે પ્રગટે એની વાત હું કરું છું. તમને ખાલી ગ્લાસ છલાછલ ભરેલો દેખાતો હોય અને જ્યાં છલાછલ દે, એટલે એટલે ભદ્રબાહુ સ્વામીએ ઉરથગરમમાં 5મી ગાથામાં એ વાત કરી, યથંથુઓ માયસ. હા, ચક્રોમાં જ્યારે તમે ઉરથગરમ ગણો ને, 5મી ગાથા માથે આવે છે, સહસ્ત્રારમાં આવે છે, યથંથુઓ માયસ. ઉપર પ્રમાણે મેં હે પાર્થનાથ પ્રભુ, મહાયસ મહાન છે, યસ જેમનો એવા પુરુષાદાની પાથજી સરદર્શન વિખ્યાત એવા તમારી સ્તુતિ કરી છે. કઈ રીતે કરી છે? યથંથુઓ માયસ ભક્તિ ભર નિભરેણ યેન, ભક્તિ થી છલકાતા અહીંયા વડે મેં છલકાવું જોઈએ. ભગવાનની બધી વાતોમાં ભાવોલ્લાસ છલકાવો જોઈએ, છલકાવો જોઈએ. તમને છલકાય નહીં ને તો ઘણું બાકી છે. તમારે વિચાર એ કરવાનો છે કે મારામાં આ કઈ રીતે છલકાય. તમે જુઓ, હું તમને કૃપા, 6 મહિના જુઓ, તમે તમે 6 મહિના જુઓ, કિરણભાઈ નો ટેસ્ટ કરવા જુઓ તમે, નહી તો કિરણભાઈ ના નામ ઉપર ડામર ની ચોકડી મૂકજો. કઈ જુદું બનશે, કઈ જુદું બનશે. આપણે જુદું બનાવવું છે. એટલે અતુલ સુખ નિદાનમ, તમે તમારા મૂલાધારમાં એ અતુલ સુખ ને અનુભવ, સુખ સુખ અને સુખ અનંત સુખ. મોહનીય કર્મ નો ક્ષય થઈ ગયો, અનંત આનંદ ની વાત જે છે, અનંત સુખ ની જે વાત છે, અનંત પ્રગટ થઈ જશે. અતુલ સુખ નિદાનમ જ્ઞાન વિજ્ઞાન બીજમ, અને સ્વાધિષ્ઠાન ચક્રમાં અનંત જ્ઞાન. હા, કેવળ જ્ઞાન ની જ વાત છે અહિયાં, કેવળ જ્ઞાન ની વાત છે. જ્ઞાન વિજ્ઞાન બીજમ, અને એ પછી મળ જે રહેલો છે મણિપુર ચક્રમાં, મળ રહેલો છે એ મળનો ક્ષય થઈ જાવ. તમે તમને જુઓ, કર્મ મળનો, મોહનીય ના મળનો ક્ષય થઈ ગયો. હા, મોહનીય ને અંતરાય દે મળ છે,
જ્ઞાના વર્ણીય અને દર્શના વર્ણીય રજ છે. હા, રજ ઉપરથી દૂર થાય, મળ અંદરથી દૂર થાય. ચાર ઘાતી કર્મો નો ક્ષય કરવા માટે ચાર અઘાતી કર્મો સમજાને આપણને આપવા, મને પાંચ ઇન્દ્રિય આપવામાં આવી, નામ કર્મ આ સમજણ આપવામાં આવી, આ જે કઈ છે માનવ દેહ આપવામાં આવ્યું, આયુષ્ય આપવામાં આવ્યું. સાહેબ કે ક્યારનો જન્મ્યો, માતાના ગર્ભમાં ગુજરી ગયો હતો, આપણે બધા બહાર આવી ગયા. આયુષ્ય કર્મ નો ઉપયોગ કરવા, હજી આ જે પળો છે, હજી જે વખત છે, એક અંતર મુહૂર્ત કે એક દિવસ કે એક વર્ષ કે જે કઈ બે પાંચ પંદર, તમે કાં તો સાર્થક કરો કાં તો એને વ્યર્થ થઈ જવા દો. અઘાતી કર્મ ઘાતી કર્મ ને કઈ રીતે ક્ષય કરવામાં સહાયક થઈ શકે, મેં તમને કહ્યું કે વાણી, મન અને કાયા, મન વચન અને કાયા આ ત્રણ યોગ અને સમય આપ્યો છે. કાં તો અત્યારે 9:30 વાગે ઘરે તમે આરામથી ટીવી જોતા હો અને કાં તો ભગવાનની વાણી સાંભળો છો, આ અદભુત સમય ક્યાં મળે પણ ધ ચોઈસ ઇઝ યોર્સ. તમારે એ સમયમાં ગાળવો, એ સમય કાં તો વેડફવા દેવો. બેઠા બેઠા મારે તો આખી દુનિયાની ચિંતા કરતા હોય છે, આનું શું થશે ને પેલાનું શું થશે. હા, પોતાને પોતાને સમજાને પેટમાં દુખતું હોય તો ચાંદુ લાગે, હા, અને ખાતી આવે ને તો દમ લાગે. તમે જે વિઝ્યુલાઇઝ કરો છો આવશે, તમારી ખાતી દમ બની જશે, તમે સમજી રાખો. તમારા પોતાના વિઝન થી તમે નેગેટિવ ના વિધન માં ન જાઓ. ભગવાને પોકારી પોકારીને કહ્યું, એટલે જેમને ભગવાનને કહ્યું ને, પ્રભુ તમારો માર્ગ બહુ કપરો છે, મારાથી દીક્ષા લેવાય એવું નથી. ભગવાને કહ્યું, જા છું આમ તમને શું ખૂબ જેમ થો, જેમને કહ્યું રાજગાદી છોડું છું, તમારા માર્ગે આવું છું. ભગવાને કહ્યું, જા છું આમ યથા દુઃખમ, કઈ પોઝિટિવ વાત ભગવાને કહી છે. અને જેમને ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હા તમારા આ બધા ભેગા થઈને તમારી ભક્તિ કરે છે, કોઈકે કહ્યું હે વર્ધમાન તારા જેવો હા કોઈ ઇન્દ્રજાળીઓ નથી, ભગવાને કહ્યું જાસ્વમ યથા સુખમ. ભગવાન તમે વિચાર તો કરો, મારા વિચાર નો વિરોધ આવાય કરે ને હું ફફડી જઉં, ઝઘડો કરું. ભગવાને પોતાના વિચાર નો પોતાની વાત નો સ્વયં પોતાનો પણ વિરોધ કરનાર ને કહ્યું યથા સુખમ જહા છુઅમ. ભગવાન નું જહા છુઅમ એ આખી સાધનાની પ્રક્રિયા. ભગવાન એ કહી પોતે કેવા છે એ નતા કેવા માંગતા, કે તમે કેવા બનો તો આ મારું કેવળ જ્ઞાન મળી જાય તમને. ભગવાન એ કેવા માંગતા હતા કે મારું જો ચાલે તો કેવળ જ્ઞાન હું તમને આપી દઉં, કેવળ જ્ઞાન આપવાની જરૂર નથી. વધારેમાં વધારે ખુશીના સમાચાર એ છે કે તમારામાં કેવળ જ્ઞાન છલકાઈ રહ્યું છે, તમે એને બહાર આવવા દેતા નથી. તમે વારંવાર કહો છો હું કિરણભાઈ છું, હું કેવલી નથી. તમે કોઈ દાડો 48 મિનિટના એક તમાઈકમાં કિરણભાઈનું નાટક ભજવ્યું, કેવળીનું નાટક ભજવ્યું. હું તમને વિનંતી કરું છું, એક દાડો તમે બેસો અને તમે વિચાર કરો, હા રુજુવાલિકા નદીને કિનારે, હા ગોદોઈકા થનમાં ગાય દોતા હોય એવા એવા વર્તમાન સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટી ગયું એમ તમે વિચાર કરો કે આ રીતે આરામ ખુરશીમાં બેઠેલા એવા તમને કેવળ જ્ઞાન પ્રગટી ગયું છે, નાટક ચાલવા દો. તમે 1-48 મિનિટ તો કાઢો, તમે જુઓ તો ખરા, પણ તમે જુઓ તો ખરા.
ભગવાન નો જે આ માર્ગ છે, આ માર્ગ અમારા પોતાના ચક્રોમાં રહેલી સુતેલી શક્તિને જાગૃત કરનાર, એ વધારે ને વધારે જાગૃત કરે છે. અને એ અમને પોતાને એ કહે છે શું કે કોઈ મળ હવે મણિપુરમાં રહ્યો નથી. હા, અતુલ સુખ નિદાનં જ્ઞાન વિજ્ઞાન બીજમ. અને પછી સમજાને વિગતમલ કલંકમ, મનનું કલંક દૂર થઈ ગયું છે, સમજાશે નહીં. અને વિશ્વ તેજ સ્ફુરિતમ, અને આ સમગ્ર વિશ્વનું મારા અહિયામાં અનાહતમાં સમગ્ર વિશ્વની અંદર પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ મને દેખાય છે દેખાય છે. ગલિત સકલ શંકમ, બધી શંકાઓ બધી શંકાઓ ઓગલી ગઈ છે, ગળી ગઈ છે. ચક્રોની પ્રક્રિયા છે, તમે એ રોકાઈ જાઓ, કોઈ શંકા નથી રહી. ભગવાન તારી વાતમાં શું શંકા? આ જગતમાં મોટામાં મોટી શંકા કોઈ હોય ને, હું જ શંકાનું કેન્દ્ર છું. તમારામાં કોઈ શંકા નથી, તમને અનુભવ થશે. ગલિત સકલ શંકમ, બધી શંકાઓ ઓગળી ગઈ, સમજા ને. વિશ્વરૂપમ સ્વરૂપમ, આ સમગ્ર વિશ્વ જે છે એનું રૂપ હું ધારણ કરું છું. માઇક્રો કેવલી સમુદ્ગાર, તમારામાંથી કોઈએ જેને થોડો ઘણો પણ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો તેને ખબર હશે કે કેવલી સમુદ્ગાર, 6 મહિના આયુષ્ય બાકી હોય એ વખતે કેવલી ભગવંત પોતાના 4 અગાતી કર્મો, આયુષ્યની 3 અગાતી કર્મો આયુષ્ય જોડે સમજાને સરખા કરવા માટે, પુણ્ય તો એમનું ઘણું હોય, અને હવે બાકી 6 મહિના હોય આયુષ્યના, 6 મહિના આવે ને આયુષ્ય પૂરું થઈ જાય, પુણ્યનું શું થાય? પુણ્યને ખંખેરી કાઢે તો તે પુણ્ય વર્ષી જાય. એ પ્રક્રિયાને એટલે શું કરે, પોતે જ્યાં હોય ત્યાંથી આ સમગ્ર વિશ્વનું સ્વરૂપ લે, અને સમગ્ર વિશ્વનું સ્વરૂપ લઈ અને પોતાના બાકીના 3 કર્મો જે છે, ગોત્ર કર્મ, નામ કર્મ અને વેદનીય કર્મ, એ જગત વરસાવી દરેક કેવલીને આ કરવું પડે. જો 6, કારણ કે બરાબર એક્ઝેક્ટલી 6 મહિના જેટલા જ અગાતી કર્મો કેવી રીતે હોય, આ વાતનું વર્ણન ભગવાને, આપણે પણ જાણીએ કે શું કરે એ માટે કીધું. તમે એમ માનો છો? ના ના, એ માટે કહ્યું. તમે આ ભૂમિકામાં એક માઇક્રો નાનું એવું કેવલી સમુદ્ગાર કરો, બેસી કરો તો ખરા તમે, તો હું વિસ્તાર પામું છું આખા જગતના બધા જીવોમાં. મારા અત્યારે રહેલા આ અસંખ્યાત આત્મ પ્રદેશો, આ સમગ્ર વિશ્વના અસંખ્યાત આકાશ પ્રદેશોમાં વિસ્તાર પામે છે. તમે ઈચ્છા પ્રૌઢ તો થાવ, જગતના સર્વ જીવો ઉપર પારાવાર પ્રેમ કરી શકો, અરે પાડોશી ઉપર કરી શકો, અરે ઘરમાં ને ઘરમાં જેના સ્વભાવ તમને નથી ગમતા એના ઉપર પ્રેમ કરી શકો, એ લાવવા માટે કોઈ વાર તમે બેસી અને આવું માઇક્રો એક નાનું સરખું બનાવટી નાટક, કિરણભાઈ નો પાઠ ભજવે છે, તું બેઠો બેઠો તો આ પાઠ ભજવ, માઇક્રો નાટક પણ તમે કરો. હા, વિશ્વ સ્વરૂપમ, આ વિશ્વનું સ્વરૂપ તમે કરો. હા, અને તારી પોતાની અંદર રહેલા તું જેને સમજા કે નહીં, આ પર્યાયથી તું છે માને છે એને બદલે વાસ્તવિક તું જે છે, હા, એ તું તને માન. સ્વાત્મતે વાત્મનેવ, તારા સ્વાત્માને તને પોતાને આ બધાને જોનાર જાણનાર જ્ઞાતા દ્રષ્ટા એવો હું છું.
તમે ઉપરથી ચડતા ચડતા આવો, ઓછું ઓછું આવજો, વધુ વધુ નહીં આવે. અનંતુ એવું સુખ તમે છો, અનંતુ બળ તમે છો, અનંતુ વીર્ય તમે છો, એ મૂળ મૂલાધારમાં છે. એ આવતા 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 તું તને આ કિરણભાઈ ન માન, તું તને પોતાને આત્મા માન. સમજ્યા કે નહીં? આજના વાર્તાલાપમાં આપણે મારે કહેવાનું છે ઘણું, માફી માગું છું. એવા અનિવાર્ય સંજોગો હતા કે જેમાં વિલંબ વગર મને એ વખતે ખ્યાલ હતો, હા કિરણભાઈ 10 મિનિટ જો મોડા આવે ને, હા તો 70 જણા અહીંયા બેઠા હોય તો 14 મિનિટ ની સજા થવી જોઈએ. એ નુકસાન 14 મિનિટ નું છે. મને સાહેબ 10 મિનિટ 20 મિનિટ મોડું થઈ ગયું. અરે અરે 20 મિનિટ મોડું થયું, હા અનંતા જીવો છે જગત ની અંદર, 20 ગુણો એને પેનલ્ટી એટલી આપવી પડે. જો મુક્ત ને માર્ગે તમે જવાનો પ્રયત્ન નહીં કરો, હા અનંતા જીવો મારી અને તમારી રાહ જોઈ રહ્યા, જવાબદારી છે આપણી. એમાં અહીંયા જે એકત્ર થાય છે એની તો ખાસ જવાબદારી છે. પેલી વ્યક્તિ તો કહી શકે મને તો આવી ખબર જ નથી. અરે અરે ખબર આપણને હોવી જોઈએ. તમારી હું એ માટે ફરીથી માફી માંગી લઉં છું. મારે ઘણું કહેવું છે, એ વળતર હું તમને આ દિવસોમાં જ કરી આપીશ. સમજ્યા ને? એ માટે ખાતરી રાખજો. આજનો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ એકાગ્રતાથી, તાદાત્મ્યથી. તીર્થંકર ભગવાનની વાણી પ્રત્યેના પારાવાર ભાવથી તમે બધા, આટલો વિલંબ થયો તો પણ જે બેસી રહ્યા છો, હું અંતઃકરણપૂર્વક પ્રશંસા કરું છું. તમે તમારું એ માટે બહુમાન કરજો. તમારું ભગવાને શાસ્ત્રમાં પોતાનું બહુમાન કરવાનું કહ્યું છે, કહ્યું છે. તમારા સદગુણોનું બહુમાન કરો, સદગુણો વધારે પુષ્ટ બનશે. સર્વના સર્વ સદગુણો પુષ્ટ બનો. અંતઃકરણથી પ્રાર્થના કરું છું, સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતિ સાતનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરી એ મનો વાંચિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમે જયારે આ શાંતિ 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 બોલો છો ને, આખા વિશ્વમાં એક અંશે શાંતિ થાય. અને જયારે તમે વિચારો છો અને બોલો છો ખાલી અશાંતિ, મને તો બેચેની છે, ખાલી ગરમી ગરમી બહુ થાય છે, મને તો આ ફાવતું નથી. હા આ જગતમાં તમે અશાંતિ વધારો છો. તમે ભૂલશો નહીં. તમે ઈચ્છતા પણ ન હોય જગતમાં શાંતિ થાવ, પણ તમે ખાલી બોલો શાંતિ શાંતિ શાંતિ. શાંતિના એ બે શબ્દોમાં એ તત્વ રહેલું છે. શાંતિનાથ ભગવાનનું નામ છે. શાંતિનાથ ભગવાન શાંતિ કરો, શાંતિનાથ ભગવાન શાંતિ કરો, સારા જગતને શાંતિ કરો. હા શિવમત્તુ સર્વ જગત. સમજા ને? શું પરહિત નિરતા ભવંતુ ભૂત ગણા દોષાઃ પ્રયાન્તુ નાતમ સર્વના સર્વ દોષો ક્ષયતા સર્વત્ર સુખી ભવતુ લોક. સર્વ લોકો સર્વ જગ્યાએ સુખી રહો. હા સુઈણો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો. તમે મનમાં ઈચ્છો કે બધા સુખી થાય, ઘણું છે, તમારું કલ્યાણ થઈ ગયું. ઈચ્છો પણ નહીં, પણ તમે આ બોલો સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો. ક્યાંક સુખ પહોંચશે. આ શબ્દોમાં બળ છે, પાવર છે, એનર્જી છે. સુઈણો ભવંતુ જીવા, જગતના જીવો સુખી રહો. સુઈણો ભવંતુ જીવા. ફરી ફરીને તમારો આભાર માનું છું. આવતીકાલે ફરીથી આપણે 8:15 વાગે અહીંયા વાર્તાલાપ માટે એકત્ર થઈએ છીએ.